નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સ્વાગત છે. 12 વિધાનસભા મતવિસ્તારની જવાબદારી કોંગ્રેસને જેના માટે છે તે કોંગ્રેસના શહેર પ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાલાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અશોકભાઈ, 12 વિધાનસભા મતવિસ્તારમાં એક બહુ મોટી જવાબદારી લઈને તમે નીકળ્યા છો. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 5 બેઠકો હતી, એ 5માંથી હવે 12 થઈ ગઈ છે, એટલે જવાબદારી પણ વધી ગઈ છે અને તેથી થોડી મૂંઝવણો પણ વધી હશે, થોડી તકલીફો પણ વધી હશે, થોડી સમસ્યાઓ પણ વધી હશે. દુભાયેલા મનાવવાનું કામ અત્યારે જોરશોરમાં ચાલી રહ્યું હોય એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. તો મારે સૌથી પહેલાં તો એ જાણવું છે કે આ 12 ઉમેદવારોની પસંદગીના કારણો કયા કયા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ એક ચોક્કસ ધોરણ એને નક્કી કર્યા હતા, એ પ્રમાણે તેમને ટિકિટ આપી છે. કોંગ્રેસે કયા ધોરણો નક્કી કર્યા હતા, કયા આધાર ઉપર તેમને ટિકિટ આપવામાં આવી છે તે વાત આપ દર્શક મિત્રોને સૌથી પહેલાં જણાવો. ખાસ કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને સુરત શહેરની વાત કરીએ તો પહેલી જો લોકોની અંદર એમની લોકપ્રિયતા, જે કેન્ડિડેટોને અમે જે ટિકિટ આપી છે અને જે અત્યારે ઉમેદવાર થઈને ચૂંટણી લડી રહ્યા છે એમની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી છે, સાથે સાથે એક એક્ટિવનેસ એની અંદર હોય અને લોકોની વચ્ચે રમતો ચહેરો એવા લોકોને અમે પસંદ કર્યા છે, જેથી કરીને લોકોને મારો ઉમેદવાર છે અને મારે મત આપવો છે એવી પ્રતીતિ થાય એ માટેના અમે એવી રીતના કેન્ડિડેટને અમે પસંદ કર્યા છે. તમે ભલે એમ વાત કહો, પરંતુ અમને તો જ્ઞાતિ અને જાતિના સમીકરણો વધારે જોર કરતા હોય પસંદગીમાં એવું લાગે છે, એ વાત સાથે આપ કેટલા અંશે સંમત છો? જ્યારથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે તો કાસ્ટની અંદર ભાગલા પાડવાની નીતિ તો પહેલેથી ચાલતી આવી છે, પણ બાય ધ વે અમે જે ગુજરાતની અંદર જે કેન્ડિડેટ નક્કી કર્યા છે એ કાસ્ટને તો ધ્યાનમાં રાખી જ છે, પણ સાથે સાથે એની પ્રતિભાને વધુ ઇમ્પોર્ટન્ટ અમે આપ્યું છે, કે જેથી કરીને એવું જરૂરી નથી કે એ કાસ્ટનો હોય અને એની પ્રતિભા સારી ન હોય તો જીતી નહીં શકે, પણ એની અંદરથી એક સારી પ્રતિભા બહાર લાવી અને એમને ઉમેદવાર તરીકે અમે પસંદ કર્યા છે, જેથી કરીને અમે બીજેપીની નકલ કરવા નથી માંગતા. આ તો સર્વધર્મ સંભાવના બધા જ ધર્મોને સાથે લઈને ચાલનારી પાર્ટી છે, એટલે એ બધાને સમન્વય કરીને અને એક ઉમેદવાર એમાંથી કાઢ્યો છે. એમાં કાશ પણ આવી જાય છે અને બધા જ સમાજના લોકો જેને પસંદ કરતા હોય એવો કેન્ડિડેટ અમે પસંદ કર્યા છે. અશોકભાઈ, મહિલાઓની વાત કરીએ તો એટલા માટે કમ્પેરિઝન નથી કરતો કારણ કે ભારતીય જનતા પાર્ટી પણ એક જ મહિલા ઉમેદવાર ઉતારી છે મેદાનમાં, તો કોંગ્રેસે પણ એક જ મહિલા ઉમેદવાર મેદાનમાં ઉતારી છે, પણ યુવાનોને સંદર્ભ છે ત્યાં સુધી કોંગ્રેસે કેટલા યુવાનોને તક આપી, કારણ કે યુવાનોને આગળ લાવવાની વાત તો બધા કરે છે, વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા તમારી નજર સામે છે કે સુરત શહેરની અંદર 12 સીટ છે, એની અંદર મેક્ઝિમમ વધારેમાં વધારે યુવાનોને અમે પસંદ કર્યા છે, જેવી રીતે ભગીરથ પીઠોડીવાળા છે, જયસુખ ઝાલાવાડિયા છે, દિનેશ કાછડિયા છે, આ જે છે એકદમ પહેલી કેડરના યુવાનો છે. પછી આપણે ધનપત જૈનને લઈ લઈએ, ધનસુખ રાજપૂત છે, અને ખાસ કરીને તમે વાત કરો સતીશ પટેલ, એક તરવરતા યુવાનો જે લોકોની વચ્ચે જઈને લોકોના કામ કરતા હોય, દોડતા હોય, આવા યુવાનોને અમે પસંદ કર્યા છે. અશોકભાઈ, નેતાઓ મેદાનમાં કેમ નથી? એકમાત્ર ઉમેદવાર કદીરભાઈ પીરઝાદાને બાદ કરતા જો બળાબળની કસોટી ખરેખર કરવી હોય ભારતીય જનતા પાર્ટી સાથે તો જે નેતાઓના નામ છે, જે નેતાઓના કામ બોલે છે, અથવા તો જે નેતાઓને માટે લોકો દુહાઈ દેતા હોય છે તેવા નેતાઓને ઉતારતે તો બહુ ફરક નહીં પડતો? ખાસ કરીને જે નેતાઓ વર્ક કરતા હોય છે એ પોતાની જાતને કદાચ કેન્ડિડેટ તરીકે ના પસંદ કરતા હોય, એ કામ કરવા માગતા હોય, વર્ક કરવા માગતા હોય, એવી રીતના. ખાસ કરીને અમે કદીરભાઈની વાત કરીએ તો કદીરભાઈ જાતે ડિસાઇડ કર્યું છે કે નહીં મારે આજે મેદાનમાં ઉતરવું છે, અને લોકોને એને ઉત્સાહ છે ને, લોકોએ એમને પ્રેરિત કર્યા છે કે નહીં કદીરભાઈ તમે મેદાનમાં આવો, અમે તમને જીતાડીશું, કારણ કે એ કામ કરતો ચહેરો છે અને વર્ષોથી આ પાર્ટીની સેવા કરી છે અને કરતું આવ્યું છે અને ભવિષ્યમાં એ ધારાસભ્ય બનીને પણ આ શહેરની સેવા કરશે. અશોકભાઈ, મુદ્દો કયો રહેશે? ભારતીય જનતા પાર્ટી પાસે વિકાસનો મુદ્દો છે, તમારી પાસે કયો મુદ્દો છે જે મુદ્દાને આધારિત તમે આગળ ચૂંટણી લડશો? નંબર 1. નંબર 2, તેઓની પાસે કેપ્ટન નક્કી છે, મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી. કોંગ્રેસનો કેપ્ટન કોણ છે તે હજુ સુધી નક્કી થઈ શક્યું નથી, તો મુદ્દો અને કેપ્ટન. તમે વાત કરે છે કે એની પાસે વિકાસનો મુદ્દો છે, આ વિકાસ છે ને ભારતીય જનતા પાર્ટીની પહેલી કેડરના નેતાઓને એક ટેબ્લેટના રૂપમાં નરેન્દ્રભાઈ આપી દીધું છે કે ભાઈ તમારે વિકાસની વાત કરવાની છે અને વારંવાર વાત કરવાની છે, જોરથી વાત કરવાની છે અને જો વધારે વાત કરવાની છે, પણ વિકાસ છે ક્યાં?
આમ નાગરિક વિકાસ બોલે છે? નહીં, માત્ર ભાજપના નેતાઓ વિકાસની વાત કરે છે. એટલે હું કહેવા માંગુ છું કે વિકાસ બોલવાથી થતો નથી, વિકાસ ગ્રાઉન્ડની અંદર હોવો જોઈએ, વિકાસ ગરીબોની અંદર હોવો જોઈએ. કે જ્યાં આજે બી પાણી મળતું નથી, આજે આ સુરતને તમે સિંગાપુર બનાવવાની વાત કરો તો તમે વેસુથી લઈ અને આ જ મજૂરા વિસ્તારની અંદર ટેન્કરથી પાણી મળે છે અને લોકો વલખા મારે છે. શું વાત કરો વિકાસની? આજે એટલા સરસ એટલા વર્ષોથી તમે તાપી મૈયા તમારી બાજુમાં જાય છે, તમારી પાસે એને પાણીનો ગ્રોથ વધારવા માટેનું કોઈ વિઝન નથી. આ જે તે વખતે જ્યારે 20 લાખની વસ્તી હતી ત્યારે આ સુરતની અંદર એટલી જ કેપેસિટી હતી, આજે 45 થી 50 લાખની 60 લાખની વસ્તી છે, છતાં પણ એમની પાસે કોઈ વિઝન નથી અને વાતો કરે છે વિકાસની. આજે આટલું મોટું ગ્રોથ શહેર, જે પ્રજા પોતાના પસીનાથી આ શહેરને વધારે વધારે વિકાસ આપી રહ્યું છે, નોટ બી ગુજરાત સરકાર કે નોટ બી મુખ્યમંત્રી, માત્ર વાતો કરી રહ્યા છે, વિકાસની વાતો કરે. આજે તમે ખેડૂતો પાસે જાઓ, ગામડાનો ખેડૂત એમ કહે છે, એક વખત ખેડૂતોની વાતને એક મિનિટ માટે બાજુ પર મૂકીએ. તમે જે વિકાસની શહેરની વાત કરો છો, તમે કહો તે પ્રમાણે વેસુ કે મજૂરા વિસ્તાર કે પછી શહેરની અંદર જે જોડાયેલા શહેરની અંદર જે પાછળથી જોડાયેલા ઘણા બધા વિસ્તારોમાં સમસ્યા છે, તો તમે વિરોધ કરવામાં કાચા કેમ પડો છો? મહાનગરપાલિકામાં તમારા પણ કોર્પોરેટરો છે, આ વાતને તમે અત્યાર સુધી કેમ દબાવેલી રાખી છે? નહીં, વારંવાર મોરચા લઈને ગયા છે પૂણા વિસ્તાર માટે, અમે કમસે કમ 10 વાર મોરચા લઈને ગયા છે. જ્યારે મોરચો લઈને જાય બીજે દિવસે કામ ચાલુ કરી દે છે અને પછી ગોકુળ ગતિની પાઇપ નથી ને પેલો માણસ કોન્ટ્રાક્ટર ભાગી ગયો છે ને ઢીકડું, એટલે મતલબમાં એક ભાગને અશુદ્ધ ગણવામાં આવતો હોય એવી રીતે ગરીબ વર્ગનો એ આ લોકો અવગણના કરી રહ્યા છે. અને સાથે સાથે માત્ર અધિકારીઓ આ જ સરકારની પ્રોગ્રામોની સાપલૂસી કરતા હોય, નોકર બનાવી દીધા છે બધાને પાર્ટીના, એવી રીતનું કામગીરી આ શહેરમાંની ગુજરાતમાં ચાલી રહ્યું છે. રહી વાત મુખ્યમંત્રીની, તો અમારી લોકશાહી ઢબે મુખ્યમંત્રીની નિમણૂક થાય છે, માત્ર ઠોકી બહેરવામાં આવતા નથી. અમે એ કહી શકીએ કે અમારા ધારાસભ્યો ચૂંટાય છે એ નક્કી કરશે કે આ અમારો મુખ્યમંત્રી. આ હકુમત સલ્તનત જે ભાજપની અંદર ચાલી રહી છે, આજે ભાજપના ધારાસભ્યોનો નાર્કો ટેસ્ટ કરો ને તો પણ કહેવામાં આવશે કે અમે ત્રાસી ગયા છીએ, કારણ કે એની વાત નથી સંભળાતી. અને અમારો નાનામાં નાનો કાર્યકર્તા અધિકારી પાસે જઈને ઊભો રહી જાય તેનું કામ થાય, આ એની પાસે પાવર હોય છે. આ પાવર ભાજપના કાર્યકર્તાઓ પાસે નથી. માત્ર એક વ્યક્તિ આંગળી ઊંચી કરે અને એક જે કહેવામાં આવે એ જ વસ્તુ એ કરવાની, બાકી અન્યથા તમારે ઘરે બેસવાનું. આ એની અંદર કોંગ્રેસ અને ભાજપની અંદર ફેર છે, કારણ કે કોંગ્રેસમાં લોકશાહી છે. એક વ્યક્તિની વાત કરો છો તો કોંગ્રેસની અંદર પણ એક વ્યક્તિનું જ શાસન ચાલે છે આટલા વર્ષોથી, જવાહરલાલ નહેરુજી, ત્યાર પછી ઇન્દિરાજી, ત્યાર પછી રાજીવ ગાંધીજી, રાજીવ ગાંધી પછી સોનિયાબેન ગાંધી, ત્યાર પછી રાહુલ ગાંધી. આમ તો એ કુટુંબિક વર્ચસ્વ ધરાવતી કંપની કે પેઢી જ કહી શકાય, ભાજપ એમ જ કહે છે. જે તમે એમ કહો છો કે એક પેઢી એક વ્યક્તિની મુખ્યમંત્રીની વાત છે, વાત તો સેમ જ છે. ના, એવું નથી. આ દેશ આઝાદ થયો ત્યારે આ દેશ પાસે હથિયાર લેવા માટે પૈસા નહોતા, અને એ નહેરુ પરિવારના ખાનદાનમાંથી તેજુરી ખુલ્લી મૂકી આ દેશના સંરક્ષણ માટેનો હથિયારો ખરીદાયા છે. આ ઇતિહાસ બોલે, હું નથી કહેતો. આ દેશમાં આઝાદીમાં એ લોકોએ લોહી રેડ્યું છે, એની સાથે કમ્પેરિઝન તમે આ વ્યક્તિ સાથે નહીં કરી શકો, કારણ કે એણે ઇતિહાસની અંદર પાયાના પન્નાની અંદર એમના નામ છે અને એ લોકો શહાદત હોરી હોરી અને આઈએસએક આ પોસ્ટ પર પહોંચ્યા છે. અને તમે એવું પણ હું કહી શકું કે એક બલિદાનની દેવી આજે આ ભારતના ભારત સરકારમાં એક સારું શાસન ધુરા સંભાળી રહી છે અને મનમોહન સાથે રહીને, કારણ કે એણે વડાપ્રધાન માટે એણે તમામ સંસદ સભ્યોએ એને મંજૂરી આપી કે આવો તમે આ વડાપ્રધાન પદ સ્વીકારો, ત્યારે એને ઠોકર મારેલી કે નહીં મારે સેવા કરવી છે. આજે બી રાહુલ ગાંધી એક પણ મંત્રી પદ લીધા વગર આજે લોકોની ગલીએ ગલીએ જે ઝૂંપડામાં ખાય છે અને લોકોની વ્યથા અને મુશ્કેલીઓનો સામનો કરે છે અને જોવે છે કે લોકો કેવી રીતે જીવી રહ્યા છે. માત્ર આજે એક વ્યક્તિ આવે એની પહેલાં કૂતરાઓ આવે, પછી ધારાસભ્યો આવે, પછી મિનિસ્ટરો આવે, જ્યાર પછી રાજા ભોજ આવતા હોય એમ આખા આખી ગુજરાતની પોલીસને હડચેલે ચડાવે અને પછી ભાઈ આવે. તો આવી બધી બીક છે નહીં ભાઈ. મુખ્યમંત્રી અહીંયા એટલા વર્ષોથી થઈ ગયા કે એક મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરી ગાડીમાંથી એકલો ઉતરી જાય છે, બે માણસ એને હાલતા હાલતા લઈને આવે છે. ક્યારે પણ આવી તાઇફા એણે કર્યા નથી, ગુજરાતની પ્રજાના પૈસાનો વેડફો નથી. એણે તો એક નોર્મલ માણસ તરીકે, કોમન મેન માણસ તરીકે ગુજરાતના મુખ્યમંત્રીઓ આ ગુજરાતની ધરતી ઉપર ઐતિહાસિક કામગીરી કરી ગયા. ભાખરા નાંગલથી લઈને ઉકાઈથી લઈને નર્મદાથી લઈને એવી કેટલી ઇન્ડસ્ટ્રીઓ બનાવી. શું કર્યું આ મુખ્યમંત્રી કે આજે એટલું બધું અભિમાન, એટલી બધી વાત કરે વિકાસ પુરુષ અને સ્વામી વિવેકાનંદના નામે, કવિ સરદારના નામે? વાય સુકામે તમે કામ કરો છો તો લોકોને ખ્યાલ આવે છે, તમે આ મેળાઓ કરીને પ્રજાના પૈસાને શા માટે વેડફો છો? શું કારણ છે?
આજે ગુજરાતની તેજરી ઉપર જે તે વખતે 37,000 કરોડનું દેણું હતું, આજે 1,25,000 કરોડનું દેણું તમે પૈસા કાં નાખ્યા ભાઈ? તમે જવાબ આપો, ગુજરાતની પ્રજા જવાબ માંગે છે. એટલે હું કહેવા માગું છું કે કોંગ્રેસ આવશે, કોંગ્રેસના મુદ્દાઓ છે, અમે મુદ્દા લઈને આવ્યા છીએ, માત્ર વિકાસની વાત નથી કરતા. અમારા મુદ્દા છે કે અમે વર્ષો પહેલાં અમારી સરકારમાં અમે ઘરનું ઘર આપતા હતા, ગરીબોને 100 વારનો પ્લોટ આપતા હતા, સસ્તી વીજળી આપતા હતા અને આરોગ્યની સુવિધા આપતા હતા, મફત સિવિલની સુવિધાઓ આપતા હતા. એ જ મુદ્દાઓ લઈ અને પાછા ગુજરાતની ગાદીના ધુરા સંભાળવાના છીએ, કારણ કે પ્રજામત અમારી સાથે છે. અમે જે મુદ્દાઓ લઈને આવ્યા છીએ એ મુદ્દા સાર્થક કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એ જ મુદ્દાઓ સાથે અમે મેદાને ઉતર્યા છીએ. અમારી પાસે વિઝન છે અને વિઝન અમે કરી બતાવવાના છે. અને એ વિઝન એવું નથી કે ખુશ્બુ ગુજરાતની, રણ ઉત્સવ, પતંગ ઉત્સવ, નવરાત્રિ ઉત્સવ, આ ઉત્સવો આ દેશની અંદર સંસ્કૃતિ બની ચૂક્યા છે, એની એડવર્ટાઇઝમેન્ટ કરવાની જરૂર નથી, એની અંદર પૈસા ઉડાડવાની જરૂર નથી. સદભાવનામાં 200 કરોડ રૂપિયાનું પાણી કર્યું. આજે ઉપવાસ કરવામાં જો 200 કરોડ આ મુખ્યમંત્રીને જોતા હોય તો આને ખાવા કેટલા જોતા છે એ તો પ્રજા નક્કી કરશે. વાતમાં આગળ વધી આપણે વાત કરી રહ્યા છીએ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ જીરાવાળાની સાથે. ઘરની ઘરનો વાતનો તમે ઉલ્લેખ કર્યો તો એ તો તમારી સરકાર આવશે તો તમે ઘરનું ઘર લોકોને આપશો. એટલે ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે વચન એક બુરા, સુરા શું કામ નહીં બનવું, વચન આપવામાં ક્યાં કંઈ દરિદ્રતા રાખવાની જરૂર છે, વચન તો આપવાના, પરંતુ એ તો સરકાર બનશે તો ને. અને આ 73 મણનો જે તો છે, તમે ક્યારેય પણ તમે જે 12 વચનો આપ્યા છે જેને માટે તમે કટિબદ્ધ છો, વિચાર કર્યો છે કે એને માટે કેટલા રૂપિયા જોઈશે, એને માટે જે કેટલા કરોડો રૂપિયા જોઈશે એ સરકારની તિજોરીમાં છે ખરા? સરકારની તિજોરીમાં નથી, સરકારની તિજોરીમાં નથી પૈસા. પણ જે પૈસા ઉલેસવાનું કામ આજે ભાજપ સરકાર કરી રહી છે એ પૈસા અમે ઉલેસવાના નથી, અમે પ્રજાના માટે વાપરવાના છીએ. અને ગુજરાતની તેજરી ઉપર ખોટો માર નહીં પડે અને પ્રજા દુઃખી નહીં થાય એ માટેના અમે તત્પર છીએ. એટલે અમે અમારા જે મુદ્દાઓ છે એ અમે આગળ સાર્થક કરી શક્યા. ગુજરાત હાઉસિંગ બોર્ડ કોણ, આ યોજના કોની હતી? આ યોજના ગુજરાત સરકારની, કોંગ્રેસની સરકારની યોજનાઓ હતી અને સાર્થક છે. આજે લાખો ગરીબ લોકો એની અંદર હાઉસિંગમાં રહી છે. અમે જે કરી ચૂકેલા છીએ એ જ વસ્તુ અમે એપ્લાય કરવા માંગીએ છીએ કે અત્યાર સુધી ગરીબો આનાથી વંચિત રહ્યા છે. માત્ર માલતી દ્વારા જો કરોડપતિના, અબજોપતિના, અબજોપતિના, ખરબોપતિ બન્યા છે. આજે ગુજરાતની પ્રજામાં ઉદ્યોગપતિઓનો દુષ્કાળ છે કે તમે રાહિજા, સતરાલા, રિલાયન્સ, અદાણી આ લોકોને તમે 15 પૈસાના ભાવે જગ્યા આપો છો? આપો અમારા સુરતના રત્ન કલાકાર મિત્રો અને ડાયમંડના મિત્રો અને ઉદ્યોગપતિઓ જે બિલ્ડરો છે સુરતના મિત્રોને તમે આપો ને. અને તમે શું કામ 15 પૈસા આપો છો? એને 10,000 રૂપિયા વાર આપો તો પણ સુરતના મિત્રો એમાં એની અંદરથી સોનું પકાવશે અને ગુજરાતની સમૃદ્ધિ વધશે. તમારે 15 પૈસામાં જગ્યા, 15 પૈસામાં એક સિગરેટ નથી મળતી. અને તમે આ લોકોને ખોળે કરોડો રૂપિયાની સોનાની લગડી જેવી, આ તો અંગ્રેજો નહોતા કરી ગયા, એ આજે મુખ્યમંત્રી કરી રહ્યા છે. અંગ્રેજો આવું ગુજરાતને વેચીને કે ભારતને વેચીને નહોતા ગયા. આજે તો ગુજરાતને વેચવા બેઠેલો માણસ 5 માણસોને આ ગુજરાત વેચી નાખશે અને સપના જોવે છે ભારતમાં વડાપ્રધાન બનવાના. તો શું તમે વિચારો છો આજે ગુજરાતમાં આ હાલત હોય, ગૌચરો વેચાઈ જતા હોય અને વાતો ગૌ હત્યાની કરે છે? તમે આ તો એવી વાત છે કે ગાય જ્યારે વિયાય અને આપણે મારી કાઠિયાવાડી ભાષામાં કહું છું કે ત્યારે દૂધની અપેક્ષા બાળકો રાખતા હોય કે મારા ઘરે ગાય છે અને ગાયને વાછોડું આવે અને વાછરડાને તમે ધવડાવો પછી આપણે દૂધ દોતા હોઈએ છીએ અને એ દૂધમાંથી ઘર ચાલતું હોય છે. આજે તો એવી પરિસ્થિતિ થઈ છે કે ગુજરાત એક ગાય બની ગયું છે અને એક જ વ્યક્તિ એનું દૂધ પી જાય છે તો ગુજરાત પ્રજા ભૂખે મરવાની છે. આ પરિસ્થિતિ હવે તો ગુજરાતની ગાયના દૂધ આસળમાંથી દૂધ નથી નીકળતું પણ ખૂન વહી રહ્યું છે. એટલું બધું ચૂસી લીધું છે. હું વધારે ચોખવટ કરવા નથી માંગતો પણ એ તો ગુજરાતની પ્રજાએ વિચારવાનું છે કે આજે શું હાલત ગુજરાતની પ્રજા. તમને મેળા સામે વાંધો છે કે મેળાની પાછળ થતા ખર્ચાની સામે વાંધો છે? કારણ કે ગરીબ કલ્યાણ મેળાની જો આપણે વાત કરીએ તો તમારા જ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી એવું કહેતા હતા કે 1 રૂપિયો જ્યારે અમે ખર્ચવા માટે આપીએ છીએ તેમાંથી બહુ જ ઓછા પૈસા લોકો સુધી પહોંચે છે. એટલે મોદીજીએ તમામ લાઈનો કટ કરી નાખી, તમામ વચેટિયાઓ કટ કરી નાખ્યા, તમામ દલાલોને કાઢી મૂક્યા અને 1 રૂપિયો સીધો ગરીબને પેટમાં જાય એવી વ્યવસ્થા ઊભી કરી એને માટે મેળા કરવા પડે. તો મેળો ખોટો છે કે મેળાની પાછળ થતો ખર્ચ ખોટો છે? હવે હું તમને મેળાની અંદર, મેં હમણાં જે ડાંગ આહવામાં એક મેળો થયો, આદિવાસીનો એક માણસ અમારે ત્યાં ટેક્સટાઇલમાં કામ કરે છે મારી નીચે, હવે એનું નામ નોમિનેટ કરવામાં આવ્યું કે ભાઈ આ
મેળાની અંદર જે ગરીબ મેળો છે એમાં તમને ઇનામ આપવાનું છે કે કંઈ પેકેટ આપવાનું છે. તો એ ત્યાંથી આદિવાસી ત્યાં જાય છે અને સ્ટેજ ઉપર એનું સન્માન કરવા મને બોલાવવા મારે મુખ્યમંત્રી અને એક પેકેટ આવે છે. એટલે પેલો આદિવાસી જુમવા મળે છે કે આ પેકેટની અંદર શું છે એમ. એણે પૂછ્યું તો કે આની અંદર તાજવા છે. એટલે પેલો કે તાજવાને શું કરો, હું તો એમ્બ્રોઇડરી મશીન ચલાવું છું, વિચાર કરી લો. તો આ મુખ્યમંત્રી એવો જવાબ આપ્યો કે હવે તમે શાક વેચો એટલે તમે શાક વેચતા થઈ જાઓ. એટલે ગરીબને વધી ગરીબ બનાવવા માગો છો તમે, અને હું એવું કહું ગરીબો સાથે મજાક કરવા માગો છો. એક આદિવાસી ગામડાની અંદર ગરીબ મેળાની અંદર 2000 ચેક ફાળવવામાં આવ્યા, અને ચેક કેવડા કે 1500 રૂપિયાનો ચેક, એનો ખર્ચ એટલે લાંબો કરવાનો ખર્ચ પાછો 2500 રૂપિયા. એટલે 1500 મોટા છે કે 2500 મોટા છે, એને એડવર્ટાઇઝમેન્ટ કરવા માટે 2500નો બનાવે છે, અને એની અંદર પાછું જે આંકડા લખવામાં આવે છે એ આંકડામાં કાના માતર વગરના. તો 2000 ચેક રિટર્ન થાય છે. પેલો મેનેજર એમ કહે છે કે આ 2000ના કાના માતર વગરના ચેક આપ્યા છે. તમે શું કરવા માગો છો ભાઈ? હું એમ કહું છું તમે ગરીબોને આપવા માગો છો તો થ્રુ ડુ ટુ હેન્ડ ઓવર બીપીએલ કાર્ડ છે, બીજા બધા કાર્ડ છે, તમારા એડ્રેસ છે, તમે ઘરે ઘરે આપો ને, એને રોજગારી ઊભી કરાવો ને, આદિવાસીઓની અંદર તમે રોજગારી ઊભી કરો. તમે ભીખ આપીને તમે શું ભિખારી બનાવવા માગો છો? હું એવું કહેવા માગું છું કે તમે રોજગારી ઊભી કરો, તમે નવી ઇન્ડસ્ટ્રીઝ લાવો, આદિવાસીઓને કામ આપો. અમારી આ યોજના છે કે અમે આદિવાસીઓને કામ આપવા માગીએ છીએ. તમે આજે મધ્યાહન ભોજનની તમને વાત કરું છું કે મધ્યાહન ભોજનને સેન્ટ્રલાઇઝ કરવામાં આવ્યું. આ મધ્યાહન ભોજનની શરૂઆત કોણે કરી? માધુસિંહ સોલંકીએ કરી. કેવી રીતે? કે ગામડા ગામનો ગરીબ બાળક ઘરે જમવા નહીં જઈ શકે અને ભણે તો ત્યાં ગરમા ગરમ એને પૌવા કે બીજું ત્રીજું એને મળી રહે. આજે એની અંદર પર ભ્રષ્ટાચાર કરવા માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રીએ એક વ્યક્તિને આખે આખો કોન્ટ્રાક્ટ આપી દીધો. વલસાડની અંદર આખે એની સ્થાપના કરી છે કે એની અંદર બધી રસોઈ બને, પછી આજાબાજાના 50-50, 100-100 કિલોમીટર સુધી એ ટ્રક લઈને વેચવા જાય. એટલે ગરમ 12 વાગે બનેલું ખાવાનું જો એ 4 વાગે પહોંચે તો શું ખાવાના હે? એ ગરીબ માણસોને શું ખવડાવવાના? ઠંડુ ખવડાવવાના, વાસી ખવડાવવાના છો, મજાક કરવાના છો? એટલે હદ થઈ ગઈ છે ગુજરાતની પ્રજા ઉપર, પણ કોઈ બોલતું નથી. કારણ કે એક વ્યક્તિ હકુમત કરે છે, એની અંદર સત્તા છે, અને સત્તાના પાવરે આજે બિલ્ડરો પણ દુઃખી છે, એ પણ ગભરાય છે, અને વેપારીઓ પણ ગભરાય છે. એટલું બધું દબાણનું વાતાવરણ છે કે કેશુભાઈ પણ એની ભાજપ છોડીને જતા રહેતા હોય, આજે એક તાનાશાહી શાસન ચાલતું હોય એવું હું નથી કહેતો, પ્રજા કહી રહી છે. અશોકભાઈ, ભૂતકાળમાં તમે કરેલા સુશાસનની તમે વાત કરી, માધવસિંહભાઈનો ઉલ્લેખ કર્યો, પરંતુ કમનસીબી એ પણ છે કે આ તમામ જે ભૂતપૂર્વ નેતાઓએ સારી રીતે ચલાવેલી સરકાર પણ કેવી રીતે ચાલી ગઈ અને ભારતીય જનતા પાર્ટીના હાથમાં કેવી રીતે ચાલી ગઈ તે હજુ પણ સમજાતું નથી લોકોને. એની આપણે એ વાતમાં નહીં પડીએ, કેન્દ્ર સરકારની વાત કરીએ. તમે સુશાસનની વાત કરી, કયા સુશાસનની વાત કરો છો? ભ્રષ્ટાચારથી ખદબદતી કેન્દ્રની યુપીએ સરકારના મંત્રીઓના કૌભાંડો એ જગ જાહેર છે એ હું નથી કહેતો, ભારતીય જનતા પાર્ટીના મિત્રો કહે છે ને, પ્રજા પણ કહે છે ને, અખબાર પણ કહે છે ને, મીડિયા પણ કહે છે, અને તેની સાથે સાથે મોંઘવારીને કારણે જે ગરીબ વર્ગ અત્યારે પીસાય છે, પીડાય છે, આ બે વસ્તુ માટે કોની જવાબદારી? ભારતીય જનતા પાર્ટીની, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની? ગુજરાત રાજ્યની વાત કરું તો ભારતીય જનતા પાર્ટીની સીધી સીધી જવાબદારી છે. આજે પેટ્રોલ અને ડીઝલ ઉપર જે વેટ નાખવામાં આવે છે આખા દેશની અંદર, જ્યાં ઓછો વેટ લેવાય છે, આજે ગોવાની અંદર ઓછો વેટ લેવાય છે, તમે ગુજરાતમાં કેમ નથી લેતા ભાઈ? તમને હું એમ કહું છું કે હમણાં એણે ગેસના બાટલાની જાહેરાત કરી, કેન્દ્ર સરકારે એમ કીધું કે જ્યાં જ્યાં કોંગ્રેસ શાસિત રાજ્યો છે એમને 3 બાટલા 9 બાટલા સુધીની સબસિડી આપવામાં આવશે. તો ગુજરાત રાજ્યને શું પેટમાં દુખે છે? તમે 12 બાટલા આપો ને, આપો છો તો ગરીબ માણસને, પણ એક વસ્તુનો ક્રાઇટેરિયા તમારે નક્કી કરવું કે માલેતુદારો છે એની ઘરે જે બાટલા પડ્યા છે એ તમારે હેન્ડ ઓવર કરી લેવા જોઈએ અને ગરીબ લોકો સુધી પહોંચાડવા જોઈએ. રહી વાત ભ્રષ્ટાચારની, તો ભ્રષ્ટાચાર એનડીએ યુપીએ આજે ખીચડો સરકાર બને છે એમાં ક્યાંય ના ક્યાંય તમે ને હું જેમ ઘરમાં 5 વ્યક્તિ જુદી જુદી પેલા ભેગા થતા હોય તો ક્યાંય આવું બધું બનવાનું હોય છે, પણ આશય એવો હોતો નથી. આજે મનમોહનસિંહજી છે કે આજે વિશ્વ જ્યારે દેવાતળે ડૂબતું ગયું, ઘણા બધા દેશો દેવામાં ડૂબી ગયા, છતાં અડીખમ એક અર્થશાસ્ત્રી અને મહાન વિભૂતિ છે જેણે આ દેશને ટકાવી રાખ્યો છે એ હું ગૌરવ સાથે કહી શકું છું, અને ભાજપના લોકો પણ કહેશે આજે નહીં તો કાલે. પણ કહેવાનો મતલબ કે આજે ગુજરાતમાં એક હતું શાસન છે, તૂથડ બહુમતી છે, છતાં પણ એમના હોમ મિનિસ્ટરોને જેલમાં જવું પડે, એમને અને આઈપીએસ અધિકારીઓને જેલમાં જવું પડે, અને 400-400 કરોડની તમે માછલી ખાઈ જાઓ છો. તમારા હાથમાં શાસન છે, તમારે આ ભ્રષ્ટાચાર કરવાની શું જરૂર છે? તમે તો ધનદાનને નામે 500-500 કરોડ રૂપિયા પ્રજા પાસેથી સીધે સીધા ઉઘરાવી લો છો. શું વાત છે આ પ્રજાનો? તમને મત આપીને અહીંયા બેસાડ્યા છે તો તમારે આ ઉઘરાણું કરવા માટે બેસાડ્યા છે? તમારી પાસે બીજી કોઈ યોજના નથી? આજે સુરત શહેરની અંદર કેમિકલ પ્રોસેસના રોડ બનાવે છે, શું કામે બનાવે છે?
એટલા માટે બનાવે છે કે આમાંથી ભ્રષ્ટાચાર કેવી રીતે કરી શકાય. એ કેમિકલ પ્રોસેસના રોડ અહીંયાથી સામે બનેલા છે અને 6 મહિના નથી ગયા એ બધા રોડ ઉખડી ગયા છે. શા માટે આવું બધું કરો છો તમે? એકવાર તમે આરસીસી રોડ બનાવી નાખો, ભ્રષ્ટાચાર તમે કરી લો પણ એક સાથે કરી લો. રોજ 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 આ શહેરની પ્રજાને મારવાનું બંધ કરો. એકવાર તમારે જેટલો કરવો એટલો કરી લો પણ પ્રોપર કામ કરીને બતાવો કે એકવાર આરસીસી રોડ આ શહેરની અંદર થઈ જાય એટલે લોંગ સમય સુધી એની પોપડી ના ખડે. આ તો એક સર્કલ મોટું બનાવે, પાછું એક આવીને બીજો બીજા હાથમાં ચેન્ડિંગ આવે તો એ નાનું બનાવે, વળી પાછું એક મોટું બનાવે, વળી પાછી ડિવાઈડર. કોઈ પ્રી પ્લાનિંગ નથી. આજે બીજા રાજ્યોની અંદર જાઓ, પ્રી પ્લાનિંગ છે. બિહાર કે પંજાબ કે રાજસ્થાન, એની પાસે પ્લાનિંગ છે કે 20 વર્ષ આ પ્રજાને 20 વર્ષ પછી શું જોશે. એ પાસેનું વિઝન હોવું જોઈએ તમારી પાસે. માત્ર પ્રજાને લૂંટવાનું કામ કરો છો. પ્રજા તો એમ કહે છે કે તમે પૈસા ખાઓ અમને વાંધો નથી, પણ કામ કરો એ તો તમે વિઝનથી કરો કે અમારા બાળકોને કે આજે આ સુરતની પ્રજા 50 લાખની વસ્તી છે, કાલે એની 60 થશે, પછી એની 70 થશે, તો બાળકો કયા ગાર્ડનમાં જશે એની માટે ગાર્ડનની વ્યવસ્થા કરો, વાંચલાની વ્યવસ્થા કરો, રમતગમતના મેદાનની વ્યવસ્થા કરો. તમે કરો ને, પૈસા ખાઓ પણ એમાંથી ખાઓ. તમે પ્રજાને લૂંટવાનું, વારંવાર લૂંટવાનું બંધ કરો. વન ટાઈમ વન વિન્ડોઝ કાર્યક્રમ હોવો જોઈએ કે ભાઈ એક અહીંથી લઈને અહીંયા સુધી કામ થયું તો એક સરખું કામ થાય અને વિઝનથી કામ થાય. આજે વિઝન છે? મને એવું નથી લાગતું વિઝન આ શહેરની અંદર હોય. તમે સિટી બસ મેટ્રોની વાત કરો છો તો હવે ત્યાં પહેલાં એને તમે ત્યાં સીટ લાઇટ ઊભી કરો છો, ખંભા ઊભા કરો છો, ડિવાઈડર બનાવો છો અને પછી તમે સિટી બસની વાત કરો ચલાવવા માટે, મેટ્રો બસની વાત કરો છો, બીઆરટીએસની તમે વાત કરો છો, તો પછી તમે પાછું નુકસાન કરવાનો છો, એ બધું પાછું તોડી નાખવાનું. એટલે પ્લાનિંગ તમારી પાસે હોવું જોઈએ એવું હું કહું છું કે સારા બે બુદ્ધિશાળી કદાચ બીજા રાજ્યોમાંથી સિંગાપુરથી લઈ આવીને બે માણસ અહીંયા જો નરેન્દ્રભાઈ આપે ને તો આ શહેર પાછું સિંગાપુરની આજુબાજુમાં થોડું ગ્રે એવું હું માનું છું. અહીંયા ને અહીંયા તમને સિંગાપુર ફરવા મોકલી દે છે અને પ્રજાના પૈસા લઈને આ લોકો સિંગાપુર જાય અને ત્યાં સારી જગ્યાઓ માટે પૈસા ખર્ચી આવે છે, અહીંયા આવી એ માયલું કંઈ કરતા નથી, માત્ર ગુલબડી ઉડાવી અને અહીંયા આવતા રહે છે. આપણે શહેરની વાત ઓછી કરીએ પરંતુ જે કેટલાક મહત્ત્વના રાજ્યના પ્રશ્નો છે અને કેન્દ્રના પ્રશ્નોની વાત કરીએ. સતત એવું કહેવામાં આવે છે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને પૈસા આપે છે, આ યોજના માટે પૈસા આપે છે, જેએનયુઆરએમ માટે પૈસા આપે છે. હવે સમજાતું નથી આ પૈસા ખરેખર કેન્દ્ર સરકારની માલિકીના છે ખરા? તમારા મારા ગજવામાંથી ગયેલા ટેક્સના પૈસા, ઇન્કમ ટેક્સના પૈસા, સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમના પૈસા, આ બધા જ પૈસા કેન્દ્ર સરકારને પહોંચે છે અને તે નિયમ પ્રમાણે એ ગુજરાત સરકારને તે પાછા આપે છે. એમાં તમે નવી શું વાત કરી? નવી એટલા માટે વાત કરું છું કે ભાજપનું શાસન ગુજરાતમાં હતું, ભાજપનું શાસન કેન્દ્રમાં હતું, ત્યારે ભાજપની સરકારે ગુજરાતને જે પૈસા આપ્યા એની કરતાં ગુજરાતની સરકારને આજેની કેન્દ્ર સરકાર છે કોંગ્રેસની છે એણે વધારેમાં વધારે પૈસા, વધારે આવક ગઈ એટલે વધારે પૈસા આપ્યા. નહીં નહીં નહીં, વધારે આવક કરતાં ડબલ અમે કર્યા છે. વધારે આવક થઈ હોય તો ગુજરાતની સરકાર ઉપર 1,25,000 કરોડનું દેણું કેવી રીતે થઈ ગયું? આવક થઈ હોય તો ઓછું થવું જોઈએ ને. કમાઉ દીકરો કોને કહેવાય છે? કે જે ઘર ઉપર ઓછું દેણું કરે, કોઈ પણ કામ કર્યા વગર. જ્યારે 24,500 કરોડનું દેણું કેશુભાઈએ નરેન્દ્રભાઈને આપ્યું, અમે કેશુભાઈને જ્યારે દેણું આપ્યું તો કેટલું આપેલું? 9,444 કરોડ અમે 95માં દેવું આપેલું. તમે તિજોરી ખાલી કરી નાખેલી હતી તો વિકાસ કાર્યો માટેના પૈસા તો જોઈએ ને. અરે પણ ક્યાં ખાલી, ક્યાં વિકાસ કર્યો મને બતાવો ને. તમને પણ વિકાસની વાત કરે મતલબ કેસેટ મોકલી આપી છે, કયા વિકાસ કર્યો તમે બતાવો તો ખરા. જે પૈસા આવ્યા છે આ ફ્લાયઓવર બની રહ્યા છે કેન્દ્ર સરકારના પૈસા છે. આજે 544 કરોડ રૂપિયા કુમારી સેલજાએ આપ્યા છે આવાસ યોજના માટે કોસાડની અંદર, જે 25,000 મકાનો બન્યા છે એ પણ કેન્દ્ર સરકારની યોજનાઓ છે. અમે એવું નથી કહેતા, અમે ક્યાંય બોર્ડ નથી માર્યું કે આ પૈસા અમારા છે ને અમારે કોઈનું નામ લેવું નહીં. આ ગુજરાતના પૈસા છે અને ગુજરાતને આપ્યા છે, અમે કોઈ અહેસાન નથી કરતા. પણ આ ભાઈ વાત કરે છે કે હું કરું છું, એ વાત ખોટી છે. ગુજરાતનો વિકાસ, શહેરનો વિકાસ, શહેરની પ્રજાને હું અભિનંદન આપું છું કે દરેક પ્રાંતના લોકો, રાજસ્થાનના હોય, બિહારના હોય, મહારાષ્ટ્રના હોય, યુપી, મદ્રાસ, તમામ, આ તો મિની ભારત છે, તમામ લોકોને હું અભિનંદન આપું છું કે એની બદોલત આ શહેર સુંદર બન્યું છે. એમાં કોઈ કેન્દ્ર રાજ્ય સરકારનો હાથ નથી અને એવી કોઈ ડંફાશ મારવાની કોઈને જરૂર નથી. આ તો એક સૂર્યપુત્રીના કિનારે અને કર્ણની ભૂમિ ઉપર આ શહેર છે અને ગુજરાતની અંદર વધારેમાં વધારે જો વિકાસ થયો હોય તો ગુજરાતની પ્રજાનો છે. જે તે વખતે દુષ્કાળ હતો અમરસિંહભાઈના શાસનમાં, ત્યારે ટ્રેનો ભરીને રાજકોટ સુધી પાણી મોકલવામાં આવતું હતું, ટ્રકો ભરીને ઘાસ મોકલવામાં આવતું હતું, ત્યારે પણ નિખિલભાઈ
14-16% ગ્રોથ હતો, આજે તો 9% ઉપર ગુજરાત છે. માત્ર પૈસાઓ ઉડાવવાની વાત છે, એડવર્ટાઇઝમેન્ટ, આ તો કોલગેટની એડવર્ટાઇઝ કરવાની વાત છે. એવી રીતે આ ભાઈને એક એડવર્ટાઇઝમેન્ટની વાત છે. દરેક સાપાઓની અંદર, વિદેશોની અંદર, બીજા રાજ્યોની અંદર, એની ભાષાની અંદર શા માટે કરવાની જરૂર છે ભાઈ? તમે કામ કરો છો, લોકો, ગુજરાતની પ્રજા જાણે છે, એ એડવર્ટાઇઝ કરવાની શું જરૂર છે? પણ માત્ર ટેબ્લેટ આપવાની વાત કરો તો ગુજરાત જાગૃત બની ચૂક્યું છે. આ વખતે 2012 તમને પણ બહાર બેસાડે એવી હાલત ગુજરાતની અંદર પ્રજા એ નક્કી કરી નાખ્યું છે. એક છેલ્લો પ્રશ્ન, ગુજરાત સુરતની 12 વિધાનસભામાંથી કેટલી બેઠકો કોંગ્રેસને મળશે? આઈ થિંક અમારી 9 બેઠકો પર સીધે સીધી ફાઇટ છે. એક સીટ સિવાય છોડતા 11 સીટ ઉપર તો અમે ફાઇટ કરી રહ્યા છીએ. 6-7 સીટ આપવા આવવાની અમારી ધારણા છે અને એ ચોક્કસપણે અમે જીતીને લાવીશું. અને આ વખતે એક ચમત્કાર બનશે અને સુરતની પ્રજાને એક લોકશાહીની અનુભૂતિ થશે એ રીતની અમે સીટો લાવવાના છીએ. જૂથબંધી બધી નાબૂદ થઈ ગઈ છે? એક જૂથ બનીને આજે શહેર કોંગ્રેસ અને ગુજરાતના તમામ નેતાઓ એક જૂથ બનીને ચાલી રહ્યા છે. કારણ કે પ્રજા ઝંખી રહી છે કે આવા માલવા ઉપર કાંસાનું રાજ નહીં જોઈએ, અમારું રાજ જોઈએ, લોકોનું રાજ જોઈએ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક દોસ્તો, આ હતા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાલા પોતાના વિચારોની સાથે. સુરત ચેનલના ચૂંટણી ચક્રવ્યૂહના ટક્કર કાર્યક્રમમાં અશોકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, અને આપના નેતૃત્વ હેઠળ કોંગ્રેસને જેટલી સીટો મળે તેને માટેની હાર્દિક શુભકામનાઓની સાથે આપની વાત સંપન્ન કરી છે. દર્શક મિત્રો, આપના દોસ્ત નિખિલ મદ્રાસી અને ચેતન વર્માને રજા આપશો. નમસ્કાર.